नमस्कार विद्यार्थी मित्रों, आपने धोरण 12 SPCCમાં પાઠ 2 એમાં આપણે અમૂર્ત સ્વરો છે એની ફેરબદલી જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. અમૂર્ત શેર એટલે ડીમેટ શેર, એટલે કે જેનું ખરીદ વેચાણ ડીમેટથી થાય છે. જે મૂર્ત સ્વરૂપની મૂર્ત સ્વરૂપ છે, મૂર્ત સ્વરૂપના શેર છે, એનાથી સરળ અને ઝડપી છે. અમૂર્ત શેરને બીજી ભાષામાં ડીમેટ શેર પણ કહેવાય છે. જો કોઈ શેરધારકને શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત શેરને અમૂર્ત શેરમાં ફેરવવા પડે છે. હવે આ જે ફેરબદલી થાય છે તેના માટે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે. જો શું કરવું પડે છે કે જે ફેરબદલી કરવી હોય જો એને પોતાના શેરની, તો શું કરવું પડે છે કે મૂર્ત સ્વરૂપ છે એને મૂર્ત પ્રકારના જે શેર છે એને અમૂર્ત પ્રકારના શેરમાં ફેરવવું પડે છે. અને વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકે છે. જેમ કે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપ આપવો હોય તો ઉપરની વિધિ અપનાવવી પડે છે તેને. પછી આપણે જોઈએ કે ડીમેટ ખાતું છે એ ભારતમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ જ ખોલાવી શકે છે. હવે આ ડીમેટ ખાતું છે, ડીમેટ શેર એટલે કે ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે છે. હવે આ જે ડીમેટ ખાતું છે એ કોણ ખોલાવી શકે છે? તો ભારતમાં માત્ર જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જ આ ડીમેટ ખાતું છે એ ખોલાવી શકાય છે. હવે આ શું છે કે આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ભારતમાં માત્ર 2 જ સંસ્થા કામ કરે છે. તો કઈ સંસ્થા છે? તો એ છે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, એટલે કે SNDL અને CDSL. આ જે નામની સંસ્થા છે એ જ એ ખાતું ખોલાવી શકે છે. હવે આ બે સંસ્થા છે તેનું કામ શું છે? તો આ બે સંસ્થા છે તે દેશની બધી સંસ્થાઓને ડીમેટ ખાતું ખોલાવવાની મંજૂરી આપે છે અને જેના આધારરૂપ શેરધારકો છે એ ખાતું ખોલાવી શકે છે. હવે આવી સંસ્થા ખાતું ખોલાવ્યા બાદ આ બંને સંસ્થાઓ ભારતમાં ડિપોઝિટરી તરીકેનું કામ કરે છે અને એની સત્તા હેઠળ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંક, દલાલ કે અન્ય નાણાકીય સંસ્થાઓ શેરધારકોને ડીમેટ ખાતું ખોલાવી આપે છે. હવે આજે ખાતું ખોલી જાય છે તો ખાતું ખોલાવ્યા બાદ તે સંસ્થા ખાતેદારને સ્લિપ આપે છે, જેને ઇન્સ્ટ્રક્શન ઇન્ટીમેટ સ્લિપ કહેવાય છે. આ સ્લિપનો ઉપયોગ છે આ સ્લિપના ઉપયોગથી શેરધારક શેરનું ખરીદ અને વેચાણ કરી શકે છે. હવે આ સ્લિપના જે નંબર હોય છે તેના માધ્યમથી શેરધારકો માહિતી ઇન્ટરનેટ પર જોઈ શકે છે. તો હવે તમને થશે કે આ સ્લિપ કેવી હોય છે? તો આપણે આ જે સ્લિપનો નમૂનો છે એ આપણે આપણી પાઠ્યપુસ્તકમાં બતાવવામાં આવ્યો છે, તો આપણે એ સ્લિપનો નમૂનો જોઈએ. આ છે ઇન્ડસ્ટ્રિયલ સ્લિપનું નમૂનો, જેમાં બધી જ વિગતો છે એ વિવિધ પ્રકારની જે બધી વિગતો જરૂરી વિગતો છે એ અહીંયા આપવામાં આવેલી હોય છે. હવે આ જે સ્લિપ છે એ જે તે કંપની પોતાના શેરધારકો કોણ છે તે પોતાના કમ્પ્યુટર પર NSDL અને અથવા CDSL દ્વારા ફાળવેલા વેબસાઇટ ઉપર જોઈ શકે છે, પરંતુ કંપની તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકે નહીં. શું કરી શકે છે કે કયા શેરના શેરધારકો કયા છે એ બધાની માહિતી છે તે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકે છે, પણ શું કરી શકે છે પણ તેમાં કોઈ પણ ફેરફાર છે એ કરી શકતા નથી. આગળ આ ઇન્સ્ટ્રક્શન કંપની સ્લીપના આધારે એજન્ટ, બેંક, સંસ્થા શેરની ખરીદ વેચાણ કરી શકે છે. એટલે કે આ જે સ્લીપ છે એના આધારે એજન્ટ, બેંક કે સંસ્થા છે એ શેરની ખરીદી અને વેચાણ કરી શકે છે. અને આ જે બધી પ્રક્રિયા છે એ ઓનલાઈન દ્વારા થાય છે. હવે જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર
તેના ઉપર જરૂરી દલીલ દલાલી સાથેનો ભાવ ચૂકવવાનો હોય છે. હવે જે આવી રીતે ખરીદી કરે તો તેને એના ઉપરનો જે દલાલી ભાવ હોય છે, દલાલી સાથેનો જે ભાવ હોય છે એ ચૂકવવાનો હોય છે. ખાતા ધારકના તે જ સંસ્થામાં રહેલ બેંક અકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેમાં ડીમેટ ખાતામાં જરૂરી શેર છે એ જમા થાય છે. એટલે શું થાય છે કે જે ખાતાધારક હોય છે એના તે જ ખાતાધારકના તે જ સંસ્થામાં જે રહેલા બેંક અકાઉન્ટમાં જે નાણાં છે એ ઉધાર થઈ જાય અને ડીમેટ ખાતામાં એ જરૂરી શેર છે એટલે કે શેરમાં વધારો થાય છે એ જમા થઈ શકે છે. તેવી જ રીતે શેરધારક વેચાણ કરે છે તો તેના ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી કરવેરા બાદ કરીને તેના બેંક અકાઉન્ટમાં જરૂરી રકમ છે એ જમા થઈ જાય છે અને તેમાં ડીમેટ ખાતામાં વેચેલ શેર છે એ ઓછા થઈ જાય છે. આ રીતે જે શેરનું ખરીદ કે વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં જમા કે ઉધાર થઈ શકે છે. આવી રીતે જો શેરનું જે ખરીદ વેચાણ કરવામાં આવે તો તે વ્યક્તિના ખાતામાં છે એ જમા કે ઉધાર રીતે થઈ શકે છે. અગત્યની બાબત એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપર નિયંત્રણ કંપની પાસે હોતું નથી. શું થાય છે કે આવી રીતે જ્યારે શેરનું વેચાણ થાય છે તો તેનું નિયંત્રણ છે એ કંપની પાસે હોતું નથી. કંપનીએ કોઈ કાર્યવાહી અહીં કરવાની હોતી નથી. પરંતુ NSDL અને CDSLના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી સંસ્થા બેંક આ કાર્યવાહી કરે છે. શું કરે છે કે આમાં કોઈ કંપની છે એ કાર્યવાહી નથી કરી શકતી, પણ જે બેંક છે NSDL અને CDSLના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી જે બેંક છે એ કાર્યવાહી કરી શકે છે. જે તે કંપની પોતાના કમ્પ્યુટર ઉપર કોણ નવા શેરધારક બન્યા છે કે જૂના જતા રહ્યા છે તે આપેલ વેબ પેજ ઉપર જોઈ શકે છે. હવે આમાં કોણ જોડાય છે અને કોણ જાય છે એ જે છે એ તે જોઈ શકે છે. તો આ આપણે જોયું કે અમૂર્ત શેર ફેરબદલી. હવે આ સ્વરૂપ છે એમાં શું હોય છે કે પહેલાં તમને ડીમેટ ખાતું ખોલાવવાનું હોય છે અને પછી એની અંદર બેંક અકાઉન્ટ જોડાવવાનું હોય. આ બેંક અકાઉન્ટ જોડાઈ જાય એટલે તમે સરળતાથી શેર છે એ ખરીદ વેચાણ કરી શકો છો. એટલે મૂર્ત સ્વરૂપના શેર કરતાં આ જે અમૂર્ત સ્વરૂપના શેર છે એ સરળ રૂપે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું અમૂર્ત શેરોની ફેરબદલી, એમાં આપણે જે સ્લીપ આવે છે એની પણ ચર્ચા જોયું હતું. અને હવે આગળના જે બીજા ટોપિક છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.